નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અને વડોદરામાં હાલ જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તે પરિસ્થિતિના નિર્માણ બાદ શહેરમાં એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગયા વર્ષે 31 જુલાઈએ જે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ કરોડો રૂપિયાનું શહેરમાં નુકસાન થયું હતું. 3 થી 4 દિવસ શહેર જાણે કે બંધ થઈ ગયું હતું. ત્યારબાદ અનેક વસ્તુઓ કરવામાં આવી હતી, અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી કે વડોદરામાં આ ફ્લડ ના આવે તેના માટે શું કરવું જોઈએ. પરંતુ આજે 1 વર્ષની ઉપર થઈ ગયું છે અને આજે ફરી આપણે એ જ જગ્યા પર ઊભા છે કે પૂર ક્યારે પણ શહેરમાં આવી શકે છે. વિશ્વામિત્રી 23 ફૂટ પર વહી રહી છે અને હાલ ક્યારે પણ વડોદરા શહેરમાં તેના નીર પ્રવેશી શકે છે, કેમ કે 26 તો તેની ભયજનક સપાટી છે. રાહતની વાત એ છે કે કાલે રાત્રે 11 વાગ્યાથી વડોદરામાં વરસાદ પડ્યો નથી, પરંતુ વડોદરાના વરસાદથી વડોદરાના પૂરને જાણે કે કોઈ લેવા દેવા જ ના હોય અને તે છતાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે આપણે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છે, આપણી સાથે ડૉક્ટર જયેશ શાહ છે અને તેઓએ આ જ મામલે એક મોટું રિસર્ચ પેપર તૈયાર કર્યું છે અને તેમની સાથે આજે આપણે ખાસ ચર્ચા કરીશું. ડૉક્ટર સાહેબ, તમે જે આખું રિસર્ચ પેપર તૈયાર કર્યું છે, મારો સીધો અને પહેલો સવાલ, આ માનવ સર્જિત છે કે પછી કુદરતી છે? ના, એટલે હું પહેલા બેઝિક વાત કરું તો સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગયા વર્ષે જે 2019નું ફ્લડ આવ્યું, એ ફ્લડ આવ્યા પછી બધાએ સાથે બેસીને એવું નક્કી કર્યું કે આ ફ્લડ આટલું 14માં આવ્યું હતું, 19માં ફરી આવ્યું, એ જ જગ્યાઓ ફરી પાછી પૂરના પાણી આવ્યા કે વોટર લોગિંગ થયું, તે બધી જગ્યાઓ સેમ જ હતી. તો એ 5 વર્ષમાં કેમ કોઈએ કશું ન કર્યું, એનું કારણો શું છે? એના માટે આપણે તજજ્ઞોની ટીમ બનાવી, એમાં અર્બન પ્લાનર હતા, એમાં હાઇડ્રોલોજિસ્ટ હતા, એમાં એન્વાયરમેન્ટલ એક્સપર્ટ હતા, એમાં સોશિયોલોજિસ્ટ હતા. એટલે આપણે એક આખી ટીમ બનાવીને આપણે ટીમ બેઝડ આપણે ઇન્ટિગ્રેટેડ અર્બન ફ્લડ મેનેજમેન્ટ વિથ હાઈટેક સોલ્યુશન ઉપર આપણે એક આખો ડિટેલ સ્ટડી કર્યો. એ ડિટેલ સ્ટડીમાં આપણે વિશ્વામિત્રી જ્યાંથી આવે છે ને જ્યાં પૂરી થાય છે ત્યાં સુધી આખા પટ્ટા પર આપણે સ્ટડી કર્યું. આપણે જે જે વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા ત્યાં જઈને આપણે આખી ટીમો મોકલીને ત્યાં સર્વે કર્યો. આપણે જ્યાં વરસાદના પાણીના કારણે પાણી ભરાયા હતા તે જગ્યાઓ પર પણ આપણે ગયા. એટલે આપણે એક્ઝોસ્ટિવ સર્વે કર્યો સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા. ત્યાર પછી આપણે એના કારણો નક્કી કર્યા. એટલે તમે જે કહો છો ને મેન મેડે, હું એવું એ વાત માનવ સર્જિત સાથે 70% માનવ સર્જિત છે અને 30% કુદરતી હોનાર જ છે એ વાત સાથે હું સંમત છું. સાહેબ, તો આ જે માનવ સર્જિત છે તેનું જે પરિણામ છે જે વડોદરા ભોગવી રહ્યું છે, તો આટલા બધા નેતાઓ, આટલા બધા અધિકારીઓ, વડોદરાના બુદ્ધિજીવી વર્ગ ક્યારે જાગશે? કેમ આની પર ધ્યાન નથી અપાતું? મને બી કહેતા મનમાં એવું થાય છે કે અમે જ્યારે ઇન્ટેન્સિવ રિસર્ચ કરવાનું નક્કી કર્યું, અમે સેટેલાઇટ ઇમેજરી પ્રોસેસ કરી. અમે વર્ષ 2000ની સેટેલાઇટ ઇમેજરી લીધી, અમે 2005ની લીધી, 2010ની લીધી, 2014ની ફ્લડના દિવસની લીધી, 2019ની ફ્લડના દિવસની લીધી અને એના આધારિત અમે આખું નક્કી કર્યું કે આ ફ્લડિંગ કેવી રીતે થયું, કેટલા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસ્યા, કેટલા વિસ્તારોમાં વરસાદના પાણી ઘૂસ્યા અને કેટલા વિસ્તારમાં વરસાદના પાણી અને નદીના પાણી બેઉ ભેગા ઘૂસ્યા અને એની પાછળના કારણો શું છે. હવે આપણે એના તારણો કાઢવા ગયા તો જ્યારે આપણે એક એક્ઝામ્પલ લઈએ, સામા વિસ્તારમાં સામ્રાજ્ય સિદ્ધાર્થ બંગલો છે, અજીતાનગર છે, એની આજુબાજુનો જે આખો વિસ્તાર છે અને સિદ્ધાર્થ બંગલોની પાછળના ભાગ પર જે નવું આખું કન્સ્ટ્રક્શન થયું છે, જ્યાં એક સ્કૂલ છે ત્યાં સાથે આખો જે પટ્ટો, એ પટ્ટા ઉપર જે આખું કન્સ્ટ્રક્શન થયું, એકચ્યુઅલી એટલે જ હું એવું કહું છું કે નદીમાં ઘર બાંધો ને તો શું થાય, નદી ઘરમાં જ આવે. એમાં પછી એમાં કોર્પોરેશનનો વાંક નથી કે એમાં બિલ્ડ એમાં વાંક કોનો છે પછીની વાત છે, પણ એટલે તમે જ્યારે નદીના પટમાં નદીની જે સિસ્ટમ છે, બેઝિક નદીની જે કુદરતી સિસ્ટમ તમે તોડી નાખો તો નદી તમને પજવે છે. કુદરતનો નિયમ છે, પાણી તો એનો રસ્તો કરી જ લે જવાનો. એટલે તમારે બેઝિકલી વડોદરામાં ખરેખર જોવા જઈએ તો આ એકલો વડોદરાનો પ્રોબ્લેમ નથી. અમે આ જ્યારે સ્ટડી કર્યો ને ત્યારે કમ્પેરેટિવલી બધા શહેરોનો સ્ટડી કર્યો જ્યાં મોટા મોટા ફ્લડ આવેલા, સુરતમાં આવ્યું, ચેન્નાઈમાં આવ્યું, પટનામાં આવ્યું, બિગ ફ્લડ્સ, તો આપણે બે એ બધા ફ્લડનો સ્ટડી કરતા એવું જોવા મળ્યું કે ખરેખર આ બધા મોટાભાગના શહેરોમાં લોકલ બિલ્ડર્સ, ભૂમાફિયા, સરકારી અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને કોઈ પણ પક્ષના હોય રાજકીય નેતાઓ, ઇમટીરિયલ ઓફ પોલિટિકલ પાર્ટી, આ ચારની ભેગી એક કાર્ટેલ, એટલે કે આ ચારની સમજોતા એક્સપ્રેસ ચાલે છે અને એ સમજોતા એક્સપ્રેસે શહેરને આ કક્ષા પર લાવી દીધું છે. તમને એક્ઝામ્પલ આપું, વડોદરામાં કેટલા બધા કોતરો હતા નદીની આજુબાજુ. જ્યારે મને હજુ યાદ છે, જયંતિભાઈ જ્યારે મેયર હતા, જયંતિ રાવજી પટેલ જ્યારે કારેલીબાગના જ્યારે મેયર હતા ત્યારે એમને વિશ્વામિત્રીના પાણીને
ફ્લોને ડાયવર્ટ કરવા માટે એમને, તમને ખ્યાલ હોય તો કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ જે આખો જે પટ્ટો છે ને, પટ્ટો ઓરિજિનલ નદી નથી, એ પાણીની જુદી જુદી જે ભાગ પાડી દીધા છે. તમે લોંગ ટર્મ વિચારીને કેમ નિર્ણયો નથી લેતા? તમે જ્યારે કુદરતી જે કોતરો છે, કોતરો પૂરી દીધા, કેટલા બધા કોતરો પૂર્યા. તમે રાત્રિ બજાર જુઓ કે તમે અગોરા મોલ જુઓ કે તમે જ્યાંથી ટીપી સ્કીમ પસાર થાય છે, જ્યાં ટીપી સ્કીમની સત્તા છે તેની આજુબાજુના આવેલા બધા બિલ્ડિંગ જુઓ, આ બધા કોતરો પૂરીને બનાવેલી જગ્યાઓ છે. અને જો અત્યારે પણ આજની તારીખે જો તમારે તમારે દર્શકોને બતાવવું હોય તો હાથીખાનાની પાછળનો ભાગ, એટલે કે વડોદરા કારેલીબાગ પાણીની ટાંકીથી કાસમાલા કબ્રસ્તાન બાજુ જવાનો જે રસ્તો છે એની ડાબી બાજુ પર કોતરો અત્યારે પૂરાઈ રહ્યા છે, નજરે દેખાઈ રહ્યું છે. અને પછી શું થશે, થોડા સમય પછી એની હરાજી થઈ જશે, અને હરાજી થઈ જશે એના પર મોટા બિલ્ડિંગો બની જશે, પાણી જશે ક્યાં? પછી પાણીના કુદરતી ફ્લોની સિસ્ટમ બંધ કરી દીધી. એક ફિક્સ પેટર્ન છે, સૌથી પહેલાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નક્કી કરવામાં આવે કે આપણે આ કોતર પૂરવું છે, આટલા બાય આટલાનો પ્લોટ બની જશે, એટલે ત્યાં સૌથી પહેલાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખવામાં આવે. કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા ત્યાં કોતર પૂરાઈ જાય, પછી ત્યાં ડમ્પર ફરી જાય, ત્યાં પ્લેન જમીનને સમતળ કરી દેવામાં આવે, પછી એની હરાજી થઈ જાય, પછી એના પર બિલ્ડરો, એટલે આ બધી આખી કાર્ટેલ છે. એ કાર્ટેલના કારણે પરિસ્થિતિ આખી ઊભી થઈ છે. બીજી એક વાત એમાં કરીએ, બીજી એક વાત જોઈએ, એટલે જે આખી રિવર સિસ્ટમ જુઓ ને, તો રિવર સિસ્ટમમાં 2000થી શરૂ કરીને 2019ની સિસ્ટમ જુઓ તો તમે ઓછામાં ઓછા 350-378 બિલ્ડિંગ નદીની અંદર બન્યા છે, એવું કે ચાલે, એટલે કોતરપુરીને કે નદીના બેડમાં કે રિવર સિસ્ટમમાં બન્યા છે. કોણ જવાબદાર એને માટે? સીધી વાત છે કે પેલી જે હું તમને ચાર કાર્ટેલ વાત કરું છું, ભૂમાફિયા, બિલ્ડર, કોર્પોરેશનના અધિકારીઓ, રાજકીય નેતાઓની મેં મિલીભગતથી સમજોતા એક્સપ્રેસ થયું છે. પણ એમાં મારો પ્રશ્ન લોકોનો પણ છે કે આવી જગ્યાઓ પર લોકો પણ મકાનો લે છે ને, લોકો પણ મકાનો લે. લોકો મકાન લેતા પહેલાં એવો વિચાર નહીં કરતો કે અહીંયા તો આ તો નદીનું કોતર હતું, અહીંયા એપાર્ટમેન્ટ બની ગયું, અહીંયા આપણને મુશ્કેલી થશે, આવું લોકો પણ નથી વિચારતા. એટલે હું તો બધાને જ જવાબદાર ગણું છું. એક ચારની કાર્ટેલ તો ખરું, ચારની કાર્ટેલ જો સામે લોકો સપોર્ટ ન કરે તો કાર્ટેલ ક્યાંથી ચાલે? સપોઝ કે નદીના કિનારે કોતરપુરીને કોમ્પ્લેક્સ બન્યું, એ કોમ્પ્લેક્સમાં એક પણ વ્યક્તિ દુકાન જ ન લે તો કાર્ટેલ એમની ચાલવાની ક્યાંથી? પણ તમે બી ત્યાં સપોર્ટ કરો છો, પછી ત્યાં લઈને કરો છો, પછી તમે જ પછી એ જ પબ્લિક ભૂમિ પાડે છે કે હવે અમારા બિલ્ડિંગમાં ભોયતળિયામાં પાણી ભરાઈ ગયું, એક માળ સુધી પાણી આવ્યું, પણ તમે લીધું શું કરવા? તમને ખબર છે કે આ નીચાણવાળો વિસ્તાર છે, આ કોતરપુરીને બનાવ્યું છે, અહીંયા પાણી આવવાનું છે, તો લેવાવાળા પણ એટલા જ દોષી છે. જેટલી કાર્ટેલ દોષી છે, મિલીભગત સમજોતા એક્સપ્રેસ દોષી છે, તેટલા જ લોકો પણ દોષી છે. તો એ જે મિલીભગત, પ્લસ બીજું જે વોટર લોગિંગ, એટલે આપણે બે વાત કરી કે નદીનું પાણી આવે, નદીને વરસાદનું પાણી આવે, ને એકલા વરસાદના પાણીથી પણ લોકોના 4-4, 5-5 ફૂટ ઘરમાં પાણી ભરાય છે. હવે એ જે પાણી ભરાય છે એમાં કેટલીક વાર શું થાય છે કે વડોદરામાં સ્લોપ મેપ પ્રમાણે કામ નથી થયું. હું ખુલ્લો આક્ષેપ છે કે ટાઉન પ્લાનર્સે વડોદરામાં સિટીના અલ્ટિટ્યૂડ અને સ્લોપ મેપને ધ્યાનમાં રાખીને સિટીનું પ્લાનિંગ નથી કર્યું. સયાજીરાવ ગાયકવાડ વિઝનરી હતા, કેમ એમને વાજવા રોડ વાઘોડર પર સોસાયટીઓ બનાવી શક્યા હોત, એમને ત્યાં હેબિટેટ ન બનાવ્યું, એમને સિટીને એક્સપાન્ડ બીજી સાઈડ કર્યું, એ બાજુ ન કર્યું. કારણ કે માંડવી સી લેવલથી જેટલું ઊંચું છે અને સામે હાઈવે છે, એ હાઈવે જે ઊંચો છે એ એકચ્યુઅલી આખી એક બાઉલ બને છે, એક વાડકો છે. એ વાડકાના નીચેના ભાગમાં આખું વાઘોડેરો રાજુ રોડની સોસાયટી, લગભગ 800 સોસાયટીઓ છે. એ સોસાયટીની જ્યારે પરમિશન સપોઝ કે આપી દીધી, તો પરમિશન આપતી વખતે તમને ખબર છે કે આ જ્યોગ્રાફિકલ ફીચર એનું એવું છે કે એ સ્લોપ છે, તો અહીંથી પાણી આવશે, હાઈવેથી પાણી આવશે, પાણી ત્યાં ભરાવાનું જ છે. તમે જો ગોવિંદરાવ પાર્ક જોશો, ગોવિંદરાવ પાર્કની પાછળ જે બધી કાંસ છે, કાંસ આજુબાજુ કાંસ, તો હવે કાંસ એક નાની વેરો થઈ ગઈ. એટલે સયાજીરાવ ગાયકવાડ વખતે 12 કાંસ હતી ઓરિજિનલ મુખ્ય નેચરલ કાંસ, અને બીજી 21 સબસિડરી કાંસ હતી. કાંસ પૂરી દીધી, કાંસ પર એન્ક્રોચમેન્ટ થયું, કાંસ પર દબાણો કર્યા, કાંસ ઉપર કોમ્પ્લેક્સ બન્યા છે. નિઝામપુરા પાસે 3-4 કાંસ, કાંસની પાસે 3-4 કોમ્પ્લેક્સ, તો કાંસની ઉપર જ બન્યા છે. તો એ જે પરિસ્થિતિ આખી ઊભી થઈ ને, એને વોટર લોગિંગ કર્યું, પછી તમારા ઘરમાં 4-5 ફૂટ પાણી આવે ના આવે તો શું થાય? પણ જયેશભાઈ, કાલે સાંજની હું તમને વાત કરું કે મને પોતે 4-5 કોલ આવ્યા કાલે, જે વડોદરા વાસીઓ જે ભયમાં હતા, કેમ કે 31 જુલાઈની સાંજ એમને યાદ આવી ગઈ કે જે લોકો ગાડીઓ મૂકીને રાત્રે 1:30 વાગે ઘરે ચાલીને ગયા હતા. આજવાની સપાટી વધી રહી હતી, પાણી છોડવામાં આવી રહ્યું હતું, અને વડોદરા શહેરમાં વિશ્વામિત્રી લેવલ, લોકોએ ઓફિસો કાલે 3-4 વાગે બંધ કરી દીધી છે. અલકાપુરી વિસ્તાર હોય કે આ બધા, આટલા ભયમાં લોકો જીવી રહ્યા છે. વડોદરાના મેયર જિગીસા શેઠને આ મારે જાહેરમાં કહેવું જોઈએ કે નહીં કહેવું જોઈએ ખબર નહીં, પણ પૂર પછી એમની સાથે એક વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે એમને ગભરાઈ જાય છે જ્યારે નામ સાંભળે છે પૂરનું, કેમ કે રાત એમને ખબર છે 31 જુલાઈની, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ શહેરમાં ફરી વખત કાલે થઈ ચૂક્યું છે. લોકો ભયમાં હતા, કાલે આખી રાત લોકો ઊંઘ્યા નથી,
તો આનું નિરાકરણ કેવી રીતે આવી શકે? આનું જો નિરાકરણ લાવવું હોય તો અમે આ સ્ટડી પછી 6-7 રેકમેન્ડેશન કરી છે. વડોદરામાં મેં એવા પૂર જોયા છે કે વડોદરામાં એક પણ છાંટો પાણી ન આવ્યો, વરસાદ ન પડ્યો હોય ને તો પણ અડધું વડોદરા પાણીમાં હોય એવા દિવસો જોયા છે. આજવાના કેચમેન્ટ વિસ્તારમાં જો વરસાદ જબરજસ્ત પડે અને સિટીમાં છૂટો છવાયો વરસાદ પડે ને તો પણ વડોદરામાં વિશ્વામિત્રીએ 30 ફૂટ વટાવેલી ભૂતકાળમાં દાખલા છે. એટલે આજવામાંથી જે પાણી છૂટીને સૂર્યા નદીમાં થઈને વિશ્વામિત્રીમાં આવે છે, એકચ્યુઅલી જે ડિસ્ચાર્જ વોટર એટલે આજવામાંથી છોડેલું પાણી વિશ્વામિત્રીમાં સમાથી શહેરમાં એન્ટર થાય એ પહેલાં વડોદરાની એન્ડ વડોદરા કોર્પોરેશન લિમિટમાં એન્ટ્રી માંડે એ પહેલાં એને એક બાયપાસ એવો ચેનલ એવી આપી દેવી જોઈએ કે એ વડોદરામાં એટલું પાણી જ એન્ટર થાય. સપોઝ કે આજવામાંથી જે પાણી છોડ્યું 6000 ક્યુસેક હોય કે 8000 ક્યુસેક હોય એ પાણીને બહાર ડાયવર્ટ કરી નાખે. વડોદરાના એક્સ ટાઉન પ્લાનર હતા ગોપાલ શાહ કરીને, ગોપાલભાઈ શાહ કરીને, એમને એક બહુ સરસ રસ્તો બતાવ્યો છે. અમારા રિસર્ચ સ્ટડીમાં એમને એક રસ્તો બતાવ્યો છે કે સૂર્યા નદીમાંથી પાણી સીધું કોટંબી પાસે એક 212 એકરનો એક પ્લોટ છે, એ ખાડો છે, એ ત્યાં જતું રહે પાણી. એને કારણે ત્યાં પાણી તો સ્ટોર થાય, 5 MLD પાણી વડોદરા સિટીને પીવા માટે એક્સ્ટ્રા મળે અને ત્યાંથી એ પાણી સ્ટોર થઈને મિની નદીમાં જતું રહે. આ બાજુ સ્લોપ 145 મીટર છે તો સામે સ્લોપ 145 મીટર છે, ખાલી ત્યાં સ્લોપ 33 મીટર છે, તો સ્લોપ નેચરલ સ્લોપ છે, પાણી ત્યાંથી સીધું નીકળી જાય, સિટીમાં પાણી એન્ટ્રી જ ના લે. વડોદરામાં ફ્લડિંગ આજવાના પાણીથી જ થાય છે અને જે શહેરનું પાણી જે આ વિશ્વામિત્રીમાં જાય છે એને માટે અમે એક બીજું એક સજેશન કર્યું છે, ઇન્ટરલિંકિંગ ઓફ લેક. તળાવોના ઇન્ટરલિંકિંગમાં એવું છે કે પહેલાં ગાયકવાડ વખતે 178 તળાવો હતા, આજે 48 તળાવ છે, એમાંથી 21 કે 22 તળાવ જ એક્ટિવ છે જેમાં પાણી છે. એટલે ટૂંકમાં છેલ્લા 40 વર્ષમાં આ કાર્ટેલ એટલે આજે સમજોતા એક્સપ્રેસ ચાલી એમાં તળાવો ખાઈ ગયા, તળાવો પર બિલ્ડિંગો બની ગઈ, કોમ્પ્લેક્સ બની ગયા, વોટર લોગિંગ જ થાય. પછી પાણીના જવાના જે નેચરલ રસ્તાઓ હતા બંધ કરી દીધા, કુદરતી કાંસ હતી, આપણે ત્યાં કેટલી બધી રૂપારેલ કાંસ, ભૂખી કાંસ, મસિયા કાંસ, બધી કાંસો પર દબાણો થઈ ગયા, તમે એ બધું પૂરી દીધું. મારું એવું સજેશન છે કે તળાવોને એકબીજા સાથે ઇન્ટરલિંક કરવા. હવે તળાવોના ઇન્ટરલિંકિંગ પર વડોદરામાં એટલા બધા સ્ટડી થયા છે કે એમ કોર્પોરેશને સ્ટડી વાંચવા તૈયાર નથી. એક આર્કિટેક્ટ સંજીવ જોશીએ તળાવોના ઇન્ટરલિંકિંગ ઉપર બહુ અદ્ભુત કામ કર્યું છે. એક કુશાંક શાહ કરીને છે જે હાઇડ્રો રિસર્ચર છે, હાઇડ્રોલોજિસ્ટ એન્ડ રિસર્ચર છે, એમને તળાવોના ઇન્ટરલિંકિંગ ઉપર ટેકનિકલ ડિટેલ સાથે કે કયા તળાવથી કયા તળાવ સુધી કેટલા બાય કેટલાની ચેનલ કેવી રીતે કેટલા કિલોમીટર જાય એની સાથે તમને કામ કરીને આપ્યું છે, તો તમને એ જોવાની તસ્દી નથી. તળાવો પર એટલા બધા કામો કર્યા છે, લોકોએ આ કામ કર્યા છે. નેહા સરબટે છે, શિશિર રાવલના એમના સ્ટુડન્ટ સાથે રહીને, પ્રોફેસર શિશિર રાવલ છે, એમને સ્ટુડન્ટને સાથે લઈને વિશ્વામિત્રીના આખા રિવરફ્રન્ટ ઉપર એમને આખું કામ કર્યું છે. તમને કેમ એ પ્રોજેક્ટ વાંચવાની તૈયારી તસ્દી નથી? તળાવોને એકબીજા સાથે ઇન્ટરલિંકિંગ કરો તો આપોઆપ જે વોટર લોગિંગનો ઇસ્યુ છે, વોટર લોગિંગનો ઇસ્યુ સોલ્વ થઈ જશે. હવે સપોઝ કે વડોદરાની વાત કરીએ તો ગોવિંદરાવ પાર્કમાં કે એની પાછળનો કોટ્યક છે કે જ્યાં પાછળ કાંસ પસાર થાય છે, કાંસને પૂરી દીધી છે, તમે ત્યાં રેઇન વોટર ડ્રેનેજ વરસાદી ગટરો બનાવી છે, પણ એની કેપેસિટી કર્યા પછી એ જ્યારે ગટરોને બહાર કાઢવાનો પ્રશ્ન આવે છે ત્યાં પછી નાની જગ્યાઓ થઈ જાય છે, સાંકડી થઈ ગઈ છે, એકદમ પાતળા નેરા જેવું થઈ ગયું છે. તમે એ બધા પર જે એન્કરોચમેન્ટ થયા, એમાં જે પુરાણ થયું, એમાં જે દબાણ થયું એ ક્લિયર કરીને વોટર વેસ્ટ ક્લિયર કરશો તો આપોઆપ વોટર લોગિંગનો પ્રશ્ન બી સોલ્વ થઈ જશે. ટેકનિકલ ઇન્ફોર્મેશન જોઈએ, સેટેલાઇટ ઇમેજિંગનો ઉપયોગ કરો. અત્યારે ટેકનોલોજી એટલી બધી એડવાન્સ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરો. બહુ કોસ્ટલી વસ્તુ નથી, તમે PPP પ્રોજેક્ટમાં પણ કરી શકો છો, તમે બિલ્ડર પાસે કરી શકો. વધતા બીજું છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરો. તમે કેમ નથી કરતા? મારો પ્રશ્ન રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલા માટે છે કે જ્યારે વોટર લોગિંગ આટલું બધું થાય છે તો તમે દરેક સોસાયટી માટે તમે કેવો કાયદો પસાર કરો ને, ગુજરાત સરકારે એક કાયદો પસાર કરવો જોઈએ કે દરેક સોસાયટી કે દરેક એપાર્ટમેન્ટે એના બિલ્ડિંગમાંથી નીકળેલું વરસાદનું પાણી એક ટીપું પણ રોડ પર ન જવું જોઈએ અને ટીપું એ બધા પાણી નીચે જમીનમાં ઉતરી જવા જોઈએ, પછી ક્યાં વોટર લોગિંગ થવાનું? અને જે એક્સ્ટ્રા રોડ પરના પાણી છે તે તમારે આપોઆપ તળાવોમાં નીકળી જાય ને તળાવો એકબીજા જોડે ઇન્ટરલિંક થઈ જાય. બીજી મોટા મોટી ભૂલ શું કરી છે કે વોલ ટુ વોલ રોડ કર્યા, પાણી જાય ક્યાં? પાણી જમીનમાં ઉતરવાની જગ્યા જ નથી રાખી, પાણી જવા પાણી ભરાઈ જવાના છે. એટલે આ બધાની સામે સોલ્યુશન એક જ છે કે જો કોર્પોરેશનની આ જો સમજોતા એક્સપ્રેસ ચાલતી હોય તો વિશ્વામિત્રી વોટરશેડ કાઉન્સિલ, મારું તો એવી રાજ્ય સરકારને એવી રિક્વેસ્ટ છે કે દરેક શહેરોમાં એક વોટરશેડ કાઉન્સિલ બનાવવામાં આવે. ફોર એન એક્ઝામ્પલ વડોદરા હોય તો વિશ્વામિત્રી વોટરશેડ કાઉન્સિલ બને. વિશ્વામિત્રી વોટરશેડ કાઉન્સિલમાં જે તે તજજ્ઞો એટલે એમાં હાઇડ્રોલોજિસ્ટ હોય, એમાં અર્બન પ્લાનર હોય, એમાં ટાઉન પ્લાનર હોય, એમાં સ્ટ્રક્ચરલ ડિઝાઇનર હોય, એમાં એન્જિનિયર હોય, એમાં સોશિયોલોજિસ્ટ હોય, એમાં એન્થ્રોપોલોજિસ્ટ હોય, એમાં પોલિસી સ્ટ્રેટેજિસ્ટ હોય, એવી એક આખી ટીમ બને ને એ ટીમના નેતૃત્વમાં જ કામ થાય. એ ટીમ જ સત્તાધારી પક્ષને મદદ કરે, એ ટીમ જ સત્તાધારી અધિકારીઓને મદદ કરે અને એને જવાબદેહી બનાવે, એવી એક જો ટીમ હશે તે દિવસે જ કામ થશે, એ સિવાય થાય એવું મને દેખાતું નથી.
ખૂબ ખૂબ આભાર સાહેબ આ સુંદર માહિતી આપીને. તમારી જે રિસર્ચની મહેનત છે, તે આંકડા છે, આંકડા સાથે તેઓ વાત હાલ કરી રહ્યા છે. ડૉક્ટર જયેશ શાહ આપણી સાથે હતા, સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે. વડોદરા શહેર જ્યારે પૂરના સંકટ સામે ઊભું છે, ત્યાં પહેલી ઘટના નથી અને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી જ રહેશે જો આ પ્રકારના સજેશનો વડોદરા મહાનગરપાલિકા નહીં માને. વડોદરા મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં આવા ઘણા રિસર્ચ પેપર તેમની પાસે પહોંચ્યા હશે, પરંતુ જેવી રીતે ડૉક્ટર સાહેબ કહી રહ્યા છે કે તેમને વાંચવાને સમજવાની તસ્દી પણ તેમણે લીધી નથી, ને તેનું જ આ પરિણામ છે કે હાલ વડોદરામાં સામાન્ય વરસાદ બાદ પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે.